हेलो समा घणी मेलड़ी ने समा घणी जय माता जी जय मां मेलड़ी बोलो जय माता जी ने जय माता जी मजा में भाई हां मजा में छो भाई बस बस मजा में हूं मजा में आप कैसे बोलो हां आप करण भाई बोलो हाजी हाजी करण भाई बोलो छू जय माता जी जय मां मेलड़ी तो कीधु तमने तमे क्या थी बोलो छो खमा घणी थराद 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 जय माता जी आज आठम से आशीर्वाद आप जो तमारा सुखी रहो मां मेलड़ी सुखी राखे बस बस मां मेलड़ी तो आ कृपा करे छे आशीर्वाद आपे छे पण तमारा जेवा जो आशीर्वाद मळे अमारा जेवा माणस ने तो कंईक ने कंईक थाय बोलो बोलो बापू बोलो गोस्वामी जुओ जी 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 हाँ बापू एटले तो मैं तुमने बापू कीधा जो के हूँ बापू कहू छु पण बापू शब्दों थी ख्याल आवी गयो बोलो बोलो बापू केम छो केम छे हूँ छे बधा राजी खुशी परिवार फेमिली मां बस बधा मजा छे बापू खमा घणी तमाने खमा घणी हाँ बोलो बोलो आमे हूँ तो मैं हमने एक वीडियो अपले तो मोहनसिंह राठौड़ नो हाँ जी એટલે ઈ હું બોલતો હતો કે નવરાત્રી નહીં પ્રેમ રાત્રી એટલે મેં કીધું પ્રેમ રાત્રી એટલે શું મેં પછી એને ફોન કર્યો મોનસુંગ રાઠોડને પણ એને ફોન ઉપાડી કાપી લો છો ને એની હાલમાં એનો ફોન સીચો ભાવે છે આપણે એને લવ રાત્રી નો લખાય ઈ ન લખી શકે એમ જો મારી વાત સાંભળી લો આજે આજે આ વસ્તુ જે છે એનો ઉપયોગ એ શબ્દ થી ઉપયોગ ના કરાઈ શકે મતલબ આપણે ઉદાહરણ તમે કહી શકો પણ એ તમે જાહેરમાં લખી નો એકો કે એવી વસ્તુ તો બધું ગલત કહેવાય ને હા અમુક વસ્તુ તમે મુદ્દાઓ જે છે કે ભાઈ નવરાત્રી ની અંદર મારો જ એક વિડીયો છે નવરાત્રી ની અંદર ભાઈ તમે બોલીવુડ ને હોલીવુડ સોંગ તમે શું લેવા ગાવ છો મારી માના ગરબા છે મારી માના ગરબા જૂના ગીતો ઘણા બધા છે બરાબર તો જૂના ગીતો ગાવ બરાબર ગરબા ગાવ બરાબર અને આપણી ભારતની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખો પણ આ ભાઈ જે પછી આ જે લખવું ઈ એમને ન લખાય ને એવું ન સારું લાગે અને ન શોભે એમ કારણ કે આ તો નવરાત્રી કહેવાય ને આ નવરાત્રી એટલે મેં એનો ઓડિયો હું કાયમ હોભળું જ છું હા એટલે મેં અત્યારે ઓભળ્યો એટલે એને નવરાત્રી ના બદલે લવરાત્રી કીધું એટલે પછી મેં એને ફોન કર્યો એટલે ફોન કર્યો એક વખત ફોન ઉપાડ્યો એને અને પછી કીધું કે મને કાલે કરો મેં કાલે નહીં મારે હાલ જ વાત કરવી છે આ નવરાત્રી ના બદલે મેં લવરાત્રી એટલે શું એટલે પછી એને હાલ એનો ફોન સ્વિચ ઓફ આવે છે સ્વિચ ઓફ કરવો પડે પછી આમાં પછી વસ્તુ થાય ને તો પછી સ્વિચ ઓફ કરવો પડે આવું ન કરવું જોઈએ એમ અને હું તમને ઓબળું છું ભાઈ હા એટલે હું તમને ઓબળું છું પણ મેં આપનો ઓડિયો કાઢ્યો એટલે મેં કીધું ભાઈ થી વાત કરું એમ બોલો બોલો એટલે મેં કીધું આવી રીતનું આપણું એમ કે શું કેમ બદનામ કરે દેવી દેવતાઓને એમ ભાઈ કરે છે તો હું કરું બાપુ આપણે ક્યાં જવું આપણે કોની આગળ વાત કરવી કોને રજૂ કરવું એટલે આમાં મારું કહેવાનું એ જ થાય છે કે આપણે હું એવું નથી કહેતો કારણ કે મેલડી ઝોપડી આપણે બધે માનતા હોય છે આપણે ચોરાસી ખાતું હોય છે હા સત્ય વાત છે અને શંકર ભગવાન હતા રામચંદ્ર ભગવાન હતા અને આપણે બધું હતું ને દેવી દેવતા બધા હતો તો જ આપણે હતા ને પણ છે પણ અત્યારે હાલમાં છે ને હાલમાં છે તો જ આપણે છે ને અને એને પાહિત નથી એટલે રાક્ષસ છે કે શું છે કે કઈ નહીં કોઈ સમાજ ને તમારે કોઈ સારો એવો મેસેજ દેવો હોય કોઈ જાગૃત થાય એવો કોઈ મેસેજ આપો તો તમારા શબ્દો થી તમે આ મેસેજ આપી શકો છો કઈ વાંધો નહીં તમે કયો સત્ય જે કઈ હોય જેનાથી જનતા જાગૃત થાય બરાબર એવા શબ્દો નો તમારે ઉપયોગ કરો અને બોલો શું કેવું છે શું તમારે આ સમાજ ને અને આ આવા મૂકવા વાળા ને તમારે શું સંદેશો પહોંચાડવો છે તમે પહોંચાડી શકો છો અને હું યુટ્યુબ દ્વારા રજૂ બી કરીશ કે મારા થરાદ ના ગોસ્વામી ના બાપુ આ મેસેજ આપવા તમને કાયદેસર તમારો ફોન નથી ઉપાડ્યો ને
જી ના મારો ફોન હા તો તમારે મારા ઓડિયો દ્વારા તમારે એને સંદેશો શું મોકલવો છે એ મોકલી દો, કઈ વાંધો નહીં, અને હું કાલે સવારમાં ચડાવીશ. મારો કહેવાનું એ જ છે ભાઈ. હલો. હા હા સાંભળું છું. મારું કહેવાનું એ જ છે કે ભાઈ એવું કીધું ને આ નવરાત્રી નહી પ્રેમ રાત્રિ, એટલે પ્રેમ રાત્રિ ના કહેવા મારો ભાઈ. હા અને પ્રેમ રાત્રિ ના કહેવા હું ખરાજ તાલુકાનું જેકડા ગામ ગૌ સ્વામી નારાયણપુરી મારું નામ છે. હા હા હા. અને જીવણપુરી બાપુની જીવત સમાધિ છે. હા જી. અને પૂરા આપણા બનાસકાંઠાને આખાને ખબર છે કે જેતાળા ગામમાં જીવણપુરી બાવાની સમાધિ છે જી. એટલે આ ભાઈનો હું આપણું અમુક ટાઈમ એમનો ઓડિયો સારો એવો હોય છે, આપણે એવું નથી ખરાબ હોય છે, અને અમુક ટાઈમે ખરાબ હોય છે, એટલે ખરાબ ના કરો તો સારું એમ અમારું કેવું તો આજ થાય, બાકી કોઈ નહીં. હા મેં એ હાટો ડખા કરવી છે પણ એ ભાઈ પાંચ વિડીયો હારા મેં ગયા પછી એક વિડીયો મેં ગયા એટલે આપણો મગજ કામ કરતું બંધ થઈ જાય. હા કામ કરું હું 100% વિડીયો બધાનો વાપરો, તમારા વાપરો હો ભાઈ, તમારો વિડીયો મેં હજી સુધી કોઈ દાડો ખરાબ વાપર્યો નથી. તમે કેમ તારંદાર કીધું કે જય માતાજી, એટલે તમે માતાજી નહીં માનો છો, બધાને માનો છો, આપણે આપ દેવી સમા ગમે તો હોય એક વાત છે, આપણે 18 વર્ણ આપણે તો બનાવી નથી, કુદરતી બનાવેલી છે ને તેથી. જી બાપુ હું નાનો માણસ છું એન્ડ બધાની લાગણી ભાવના અને કદર કરું છું. તમને મેં ફોન કર્યો ને આજે આઠમમાંથી તો મેં તમારા આશીર્વાદ લીધા કે ના લીધા? જી જી. અરે હું આ તમને એવા આશીર્વાદ આપું છું કે આપણે જીવનપુરી બાવાને જીવિત સમાધિ છે ને, હા હું એમનો પૂજારી છું. હા અને માતાજી કરે ને અને જીવંતરી બાવો ખૂબ તમને આમ સારો તમે સારું કરો છો, સારો તમને ખૂબ લાભ આવે. જય માતાજી, જય માતા, બસ તમારા આશીર્વાદ મળ્યા એનાથી અવભાગ્ય કહેવા મારે. હું ખુશ છું. ના ના તમે આ જાગૃત જનતાને કયો મેસેજ આપવો છે અને મનસુખભાઈ જે છે એને તમારે કઈ મેસેજ આપવો હોય તો મેસેજ મારા ઓડિયો યુટ્યુબ દ્વારા તમે કહી શકો છો અને મારા એ સાંભળે ને જનતાને બી તમારી વાતને ગોર કરે કે નહીં નારણપુરી ગોસ્વામી બાપુ જે કહે છે એ હકીકત કહે છે, સાચું કહે છે, સત્ય કહે છે, તો એ તમે રજૂ કરો, એને ખબર પડે, બધાને ખબર પડે, જનતાને તો ખબર પડે. મારું કહેવાનું તો એ છે મારો ભાઈ. હા આપણે 18 વર્ણ આપણે 18 વર્ણ છ જી, તો આમાં એવું કોઈ એવું તો અત્યારે આપણે આવી ગયા દલિત અને ગમે તો આપણે બાકી કેતાઓ છે અમે ઓમ છે તેમ છે ઘડી પૂછો કે હું તો જણ છું, અમારી જાતિ ના હોય કેમ જાતિ ના હોય જી, અમુક ઓડિયામાં પૂછતા હોય કે તમારી જાતિ એટલે જણ જણ તો નહીં એવું જાતિ તો કોઈ હોય ને એમ મનસુખભાઈ નું નામ અમે લેતા નથી પણ મનસુખભાઈ એનું નામ અમને લેવરાવે છે. તમારી આપડે તો આપડે જો આપડે તો બાપુ એક જ વસ્તુ કહીએ છે કે સારા એવા મેસેજ વાળા કોઈ દુનિયાને જાગૃત થાય, કોઈ દુનિયા એને સમજે, ગૌર કરે અને એ શબ્દો સાંભળે અને એના જીવનની અંદર કઈક પરિવર્તન આવે એવું વસ્તુ કરો ને એવું વસ્તુ લાવો તો સારું રહે. પણ એનાથી અમુક ને પ્રોબ્લેમ થાય, અમુકનું દિલ દુખાય, દિલ દુભાય, આવો શબ્દ ન બોલો, બોલો ને બરાબર ને. હું આપને એક વાત કરું ભાઈ. હા હા કરો કરો બે કરો.
અત્યારે હિરોઈન કદાચ આ ઓડિયા કમાવા માટે ગમે તે બોલી દેતો હોય, પણ પાછળ માં દુઃખ એના સંતન ને આવશે ભાઈ. બરાબર છે. આમાં શું થાય, બાપ નું ખરાબ કરેલું હોય ને તો છોકરા ને નડે. ઈ કે છે ને માતાજી નથી, માતાજી ઓમ છે, માતાજી ઓમ છે. ઈ કે મેં મારા છોકરા મોહણ પહેણાય, તો મોહણ પહેણાય તો બરાબર તારા રાશે મોહણ માં નહીં તો હવું ને મોહણ જાય, આપડે મોહણ માં જાય છે. પણ એ બધું આખું ખોટું, જેટલું ખરાબ કરે છે આજની તારીખ માટે એ ખરાબ કરે એટલે એને ત્રીજી ભીટી નડતી એને. મોજ કરો, જલસા કરો, બાકી પાછળ કોઈ ના વધે ભાઈ. બીજું કીધા કે હવે તમારે મેળી આવવા જોઈએ, તમારે ઝોપડી આવવા જોઈએ, તમારો શંકર આવવા જોઈએ, રોમ ને ઇન્જી મોન છે, શંકર ને ઇન્જી મોન. તો હમણાં એક પાલનપુર ના બાવા નો મેં ઓડિયો હોગલો, મુસલમાન ની બાઈ ને કહો 7 લાખ રૂપિયા બાઈ આલ્યા છે કદાચ દીકરી ગણી ને મેડિકલ માટે. ઈ ઓડિયો મેં હોગલો કે તો તારો કે હરમન તો જો, હવે એ તો હરમન તો હવે તો જે હરમન તો થોડો અભિયાન ને અભિયાન લાવી દે રહ્યા કે હરમન ને આપણે એવું તો બીજું નથી કે અને એટલા બધા તો આપણે તો ઓલ્યા છે કે હરમન ને તાંતર આપણા પાસે હાજર કરી દઉં, એટલો તો આપણું તો ભક્તિ છે ભાઈ. ના ના ના, આપણી આપણી દેવી શક્તિ ને આપણી ભગવાન ને માતાજી કોઈ ચમત્કારિક થોડા છે કે આપણે કીધું ના લાઈ કરી દીધો. એ તો આપણી આપણે એને પૂજીએ છીએ, માનીએ છીએ, અને એનાથી આપણને થોડું ઘણું જે કઈ મન શાંતિ મળે, શાંતિ મળે. હા, અને અમારી આસ્થા છે કોઈ માતાજી કોઈ ચમત્કારી કે અમે માનતા જ નથી ને. એટલે આમ એવું છે ભાઈ, હા, કે માતાજી આવી તમારે અહીંયા તમારો ખેતર માં ખોડા ના વાળી આલે. તમારા શબ્દો ની અંદર પાવર છે, દમ છે, કઈ નહી. આ દુનિયા ની અંદર કઈક ને કઈક લોકો જો જાગૃત થાય અને આવા બધા જે કઈ વિચારો ખ્યાલો અને અમુક લોકો ની કોઈ વાતો માં ના આવે એવું આપડે કહીએ. એટલે મારી વાત સાંભળો, ગુજરાત જે છે ને, ગુજરાત ને ભારત ની અંદર જે છે ને બાપુ, બાપુ કાયદા કઈ એક ના માટે નથી બન્યા. તમારો પણ હક છે, તમે પણ હોય, તમે સત્ય હોય એટલે તમારું પોલીસ જે છે એ સાથ આપે અને ભારત ને હરેક નાગરિક ને સાથ આપે ને. આ તો કાયદો તો બધા એને માટે છે ને, આપણે પોલીસ માં એવડો મોટો હોય તો પોલીસ નું નામ જ કેમ લે ભાઈ. ના ના, વાત બરાબર છે. તમારી વાત મારી વાત તમને બહુ ઈચ્છા થઈ ગઈ તમે.